અમુક જે તમારા આત્મા તમારો અંદરનો પરમાત્મા અંદરથી તમને અવાજ કરી કરીને ફેંકી ફેંકીને એમ કે ને કાંઈ કરી નાખ, તો જિંદગીમાં કોઈથી પૂછવા ન જાતા. તમે પ્રામાણિક છો, તમે નીતિવાન છો, તમે ગતિમાં ચાલો છો. દુનિયા સાહેબ, આ દુનિયાનો મોટો રોગ એ છે કે તમે થોડાક આગળ જાઓ એટલે ટાંટિયા ખેંચવાવાળા બે ચાર જણા આવી જાય. દુનિયા કા સબસે બડા હૈ રોગ ક્યા કહે કે લોગ. સાહેબ તમે તમે તમારી માને પ્રેમ કરો, હું તમે આપણે બધાએ માને પ્રેમ કરી તેમ કે આ માવડીઓ છે, આપણી બાયડીને પ્રેમ કરી ત્યાં કે બાયલો થઈ ગયો છે. હા, દુનિયાનો ભરોસો તમે જોવો તમે. હા, વ્યવસ્થિત રીતે આપણે એમ કહીએ કે ભાઈ આ તો ભાઈ BMW ની અંદર જાય છે તેમ તે જો તો આને તો હવે પાવર હમાતો નથી, હાલીને જાય તો એમ કે હાવ લોપિયો લાગે. વ્યવસ્થા છે તો જાત. દુનિયાને તમે એકે બાજુથી નથી ભોગવાના, કારણ કે દુનિયાના 90% વ્યક્તિઓ આના માટે જન્મ લીધો છે કે ગામ શું કરે છે આપણે એનું ધ્યાન રાખી. આ 90% આ જન્મ લીધો આ ગામમાં. કે સફળતા એ વસ્તુ છે, સફળતા એકબીજાની વાંકે છે. બધા એકબીજાની વાંકે છે, બધા એકબીજાની વાંકે છે. સફળતા ઘરના નાકે છે, નિષ્ફળતા જ્યારે ઠાકે છે ને ત્યારે મારો ને તમારો સમૂહ. આપણાથી જ્યારે આપણું દુઃખ આપણાથી જ્યારે ઠાંકી જાય ને તેથી મારો ને તમારો સમય ભાગે. એક સલાહકાર તમારું જીવન બદલી હગે છે. જેવા તેવા માણા પાસે સલાહ ન લેવી, ઊભું ન રહેવું, સલાહની વાત તો અલગ રહી. ઠંડીના ઠૂઠવાય વાત કરી ને, બે રોલનો માણા હોય ને ત્યાં કોઈ દી ઊભું ન રહેવું. જેના શબ્દો અને પોતાનું જીવન બે મેચ થાય ત્યાં ઊભું રહેવું. બીજાને ડરાવનારાને અંદરથી મેં બહુ ડરતા જોયા છે. ઈર્ષાળુઓને ઊંડી ખાઈમાં પડતા જોયા છે, ઈર્ષાળુઓને ઊંડી ખાઈમાં પડતા જોયા છે. અને શંકાશીલ માણસોને મોટા મોટા જહાજોમાં પણ મેં મરતા જોયા છે. અને ઈશ્વર ભરોસે રહેનારા પાંધી તૂટેલી નાવમાં પણ મેં તરતા જોયા. ઈશ્વર ભરોસે રહેનારા તૂટેલી નાવમાં મેં તરતા જોયા છે. એટલે કહેવાનું મન થાય કે જ્યારે વ્યક્તિ સામે ઊભો હોય એની સામે આંસુ હોય ને તો એ હરખના હોય ને દુઃખના હોય, બે જ આંસુ હોય. આંસુ હરખના આવે ને દુઃખના આવે, બે જ પ્રકારના આંસુ હોય. પણ જે વ્યક્તિ તમારી આગળ આંસુ પાડે પાછળ હસતો હોય, આવા વ્યક્તિઓ માટે લખ્યું છે કે પીઠ પાછળ આંસુ હોય જ્યાં ખડખડાટ હસતા હોય ત્યાં ફિદા થઈને શું કામ. સાહેબ જે આગળથી તમારી સારી વાત કરે ને પાછળથી ટાંટિયા ખેંચવાની વાત કરે, ન્યા ફિદા થઈને કામ શું છે, ન્યા સમર્પિત થઈને કામ એ શું છે. પીઠ પાછળ આંસુઓ જ્યાં ખડખડાટ હસતા હોય ત્યાં ફિદા થઈને શું કામ છે. જ્યાં સત્ય વગોવાય છે, જ્યાં સત્ય વગોવાય છે, ખુશામત ખોટા ખુલે આમ છે. શું વાત કરું ન્યાયની આ જમાનાને પાંધી, શું વાત કરું ન્યાયની જમાનાને. જ્યાં ન્યાયાલયમાં પડેલી ગીતા પણ ગુલામ છે, જ્યાં ન્યાયાલયમાં પડેલી ગીતા પણ ગુલામ છે. તારી ધર્મની ફરકાવેલી ધજા હવે ફાટે છે કૃષ્ણ. હે કૃષ્ણ, તારી ધર્મની ફરકાવેલી ધજા હવે ફાટે છે. તું આવ હવે, અહીંયા હવે તારું કામ છે. તું આવ હવે, તારું કામ છે. ભગવદ્ ગીતાની જ્યારે વાત કરવામાં આવે ને સાહેબ, મિત્રની વાત કરવા, તમારા ખરાબ સમયની અંદર જે વ્યક્તિ તમને કામ ન આવ્યા હોય, જે વ્યક્તિઓ તમારી નિંદા કરી હોય, જે વ્યક્તિઓ તમારી નફરત કરી હોય, એને સાહેબ તમે માફ કરી દેજો. એને એને યાદ રાખતા નહીં. પણ તમારા હારા સમયમાં આવી અને ઈવડો જ વ્યક્તિ એમ કે અડધી રાતે કઈ કામ હોય તો કેજે, એને એક સેકન્ડ પણ તમારા જીવનમાં ન રાખતા. કારણ કે તમારી ક્ષમતા જોઈને સંબંધી થાય એને મિત્ર ન કહેવાય સાહેબ, એને વેપારી કહેવાય. તમારી ક્ષમતા જોઈને જે સંબંધી થાય એને મિત્ર ન કહેવાય સાહેબ. જે તમારી માર્કેટ જોઈને મદદનું ધિરાણ કરે એને ભાઈબંધ કેમ કહેવો સાહેબ, એને કેમ કહેવો. અષ્ટ પટરાણીઓની વચ્ચે સાહેબ જ્યારે દ્વારકાધીશ બેઠા હોય, રાજા મહારાજાઓ જેને મળવા આવે છતાં પણ એની સૈયા ઉપરથી કૃષ્ણ ઉભો ન થયો. અને કોક આવીને એમ કહે કે પોરબંદરથી સુદામો મને મળવા આવ્યો છે. સાહેબ પોતાનું પિતાંબરનું ભાન નથી રહેતું સાહેબ, એ કૃષ્ણ દોટ લગાવે છે અને ભેટી જાય છે. આવો મિત્ર આવો. અને અહીંયા એક વાત કહું છું કે મિત્રતા એને કહેવાય કે ભલે તમે કૃષ્ણ જેવડા હોય પણ સુદામા જેવો જો કોઈ તમારો મિત્ર મળે અને એના પગ ધોઈને જો તમે પાણી પી શકતા હોય ને તો કૃષ્ણ જેવા ગણવા, બાકી ન ગણવા. સાહેબ દ્વારકાધીશ હતો, હારા હારા રાજાને મહારાજાને મળવા માટે આવતા, પણ છતાં પણ કૃષ્ણ ઊભા ન થાય ને એનો મિત્ર નાનપણનો આવ્યો ને સુદામાને ઊભા કર્યા, પગ ધોઈને પાણી પીધું,
આને ભાઈબંધ કહેવાય. જીવનની અંદર મિત્રો છે ને સાહેબ, ફૂટપટ્ટી જેવા ક્યારેય ન રાખતા, કારણ કે આખી જિંદગી માય પકડ છે. મિત્રો રાખો ને રબર અને હંચા જેવા રાખજો સાહેબ, કે જ્યારે તમારી ભૂલ થાય ને ત્યારે તમને છોલી પણ નાખે અને તમારી ભૂલને ભૂસી પણ નાખે અને હાચું લખાવી પણ નાખે. એને ભાઈબંધ કહેવાય, એને મિત્ર કહેવાય, એને મિત્ર કહેવાય. મિત્રતાની વ્યાખ્યા થઈ એટલે એમાં એમાં આમાં સાહેબ ભાઈ કરતા વિશેષ વાત હોય, એને ભાઈબંધ કહેવાય, એને મિત્ર કહેવાય. હાથ તાળીના મિત્રો હોય એને એને મિત્ર ન કહેવાય, એને ભાઈબંધ કેમ કહેવાય? મિત્ર તો વ્યાખ્યા જુદી છે મારા વાલા.